નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. દર્શક મિત્રો, આપણે ખ્યાલ છે તે પ્રમાણે સિટી ન્યૂઝ ના કાર્યક્રમ ની અંદર અમે આમંત્રણ આપીએ છીએ એવી સેલિબ્રિટીને, એક એવી વિશિષ્ટ વ્યક્તિને, એક એવા વિશિષ્ટ વ્યક્તિત્વને કે જેને મળવાની અમને તો ઈચ્છા હોય છે, પરંતુ આપને પણ ઈચ્છા હોય છે. અને એ વિશેષ વ્યક્તિ એટલે કે સેલિબ્રિટી આવે છે સ્ટુડિયોમાં અને તેમની સાથે કરીએ છીએ અંતર્ગત. દર્શક મિત્રો, આજે એક એવા વિશિષ્ટ વ્યક્તિ, એવું વિશિષ્ટ વ્યક્તિત્વ અને એક એવી સેલિબ્રિટી અમારી સાથે છે કે જેમની સાથે વાતો કરવા બેસીએ ને તો કદાચ અડધો કલાક, કલાક, બે કલાક, પાંચ કલાક પણ ઓછા પડે. કારણ કે વ્યક્તિ પાસે એટલું અમોઘ જ્ઞાન છે, એ વ્યક્તિ એટલા સરળ છે, એટલા જ્ઞાની છે અને ખૂબ જ મજાના વ્યક્તિ છે. અને દરેક વ્યક્તિને પોતાના ભવિષ્ય વિશે જાણવાની બહુ ઈચ્છા હોય છે. અને દર્શક મિત્રો, જ્યારે પણ ભવિષ્ય વેત્તાની વાત આવે, જ્યારે પણ જ્યોતિષ વિદ્યાની વાત આવે, જ્યારે જાણીતા જ્યોતિષીની વાત આવે, ત્યારે એટલું તો હું ચોક્કસપણે કહીશ કે ફક્ત દેવાંગ ભટ્ટ નહીં, અમદાવાદના લોકો નહીં, ગુજરાતના લોકો નહીં, પરંતુ સમગ્ર હિન્દુસ્તાનના લોકોના મોઢે એક જ નામ આવે છે અને તે છે બેજાન દારૂવાલાજી. દર્શક મિત્રો, આજે કાર્યક્રમમાં હાજર છે બેજાનજી. બેજાનજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. સૌથી પહેલા તો મારે આપને એ પૂછવું છે કે જ્યોતિષી વિદ્યા, કારણ કે આપ એક પ્રોફેસર હતા, ઇંગ્લિશના પ્રોફેસર તરીકે આપે સેવા બજાવી છે, અને જ્યોતિષી વિદ્યામાં આપનો પ્રવેશ, એને હસ્તગત કઈ રીતે કર્યા? વક્રતુંડ મહાકાયા સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ન કુરુમદેવ સર્વ કાર્ય સર્વદા. આપણે લોકો એસ્ટ્રોલોજી કહેતા નથી, આપણે કહીએ છીએ જ્યોતિષી. જ્યોત એટલે લાઈટ અને ઈષ્ટ એટલે ઈશ્વર. ઈશ્વરની લાઈટ છે. અને આ કારણ છે કે શેરડીમાંથી સાઉથ ઇન્ડિયન પંડિતો જે કોઈને બોલાવે જ નહીં, ગુજરાતી બ્રાહ્મણને બી ન બોલાવે, મારા મુંબઈના મકાન માયાને મને કહે છે કે તમે ઉદઘાટન કરો, ઈશ્વરની સ્થાપના કરો, પંચમુખી વિષ્ણુ ગણેશજી નો. એટલે મેં એને તરત કીધું, મને મારું નોબલ પ્રાઇઝ મળી ગયું છે. એ લોકો એટલા ખુશ થયા. પછી તો શેરડી ગયો, બધું સ્થાપના કરી, મંદિરમાં મારું નામ છે ને, હવે એ મંદિર લોકોનું મેરેજ કરાવે છે. પણ ખરેખર આજે ભાઈ કહો, ઈશ્વર કહો, બાબો કહો, પણ એની સાથે મારી સ્પિરિચ્યુઅલ શાદી થઈ ગઈ છે. એટલે એસ્ટ્રોલોજી બરાબર છે. એસ્ટ્રોલોજીનો જે છે લાઇટ ઓફ ગોડ, એ બરાબર છે. ને હવે તો એનાથી ને ગણેશ તમારી એમ ફિલ્મમાં કહે છે ને કે મેરી પાસ માં હૈ, પેલો કહે છે કે મેરી પાસ યે હૈ, વો હૈ, તે હૈ, તેરી માં ક્યા હૈ, તેમ હું કહું છું કે મેરી પાસ ગણેશ. આ એમ તમે માનો તો મારા ફાધર જાનકીજી દારૂવાલા ઇન્ડિયામાં હાઈએસ્ટ પેડ વીવિંગ માસ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. અમદાવાદનો, અમદાવાદનો જાનકીજી ફિરદોશ બંગલો. હવે એ બંગલો નથી તો નથી, મારા બાપા બી હવે ગયા, પણ બાપુ સુખી રહે એની રીતે. પણ મારી પાસે કોણ છે ગણેશ? એટલે આ મેં તો જિંદગી ને મારો બાબો નસ્તુર, એની મમ્મી વાઈફ મિટ્ટુ, આ બંને એટલી સુંદર ને સરળ સેવા કરે છે કે બસ મારું હૈયું પથાપટ પથાપટ થાય છે. એટલે તું અહીંયા એ બહુ જાડો 77 યરનો પારસી બાબાને જુએ છે. વર્ષી પર ઓફ ગણેશ. દર્શક મિત્રો, આપણે જોયું તે પ્રમાણે ખૂબ જ સરળ વ્યક્તિત્વ. એમણે કીધું કે 77, એજ ઓફ 77 યર, 77 વર્ષ પછી પણ તેઓ પોતાની જે પણ સફળતા છે તે બધી જ આભારી, મીન્સ 100% ડેડિકેટ કરે છે ગણેશજીને. બેજાજી, બીજો મારે ખાસ પૂછવું છે કે આજે તમને આપી દીધી. થેન્ક યુ વેરી મચ. થેન્ક સર. જ્યોતિષીમાં આપને રસ ક્યાંથી પડ્યો? હવે ભાઈ ખરું પૂછું તો, ત્યારે હું 5 વર્ષનો હતો ત્યારે કોન્વેન્ટ સ્કૂલમાં હું ભણતો હતો. કોન્વેન્ટ સ્કૂલમાં ત્યારે પેલી, ત્યારે તો મેટ્રિક હતું. ત્યારે છોકરીઓ પાસે આવીને મને પૂછે કે અમે મેટ્રિકમાં પાસ થઈશું કે નહીં થઈશું. હવે
હવે ને હું એક ઝાડ પાસે જઈને એમ કહેતો હતો, અખાડતા મખાડતા પાવડી આઈ ડોન્ટ નો વાય, ને પછી કહેતો હતો કે પાસ થશો કે નહીં થશો. એટલે આ ખરો હોઉં ખોટો હોઉં એનો સવાલ નથી. ત્યારે 5 વર્ષના બાબાને તો સુંદરીઓમાં બહુ રસ હોય નહીં, હોય નહીં તે વખતના, હવે તો 5 વખતના બાબા નહીં હોય. પણ આનાથી મારો વિશ્વાસ બહુ જબર થઈ ગયો છે કે 5 વર્ષનું બચ્ચું તમે પૂછો એટલે એનો કોન્ફિડન્સ તો એટમ બોમ્બ, એ તો આનો હરે જ નહીં સ્થિર. એટલે ત્યારથી મારો કોન્ફિડન્સ આ, એટલે જો હું ખરું કહું છું આ હું કરતો નથી, મારી પાસે કરાવે છે. ક્યાં પારસી બાબો 5 વર્ષનો, ક્યાં જહાંગીરજી દારૂવાલા હાઈએસ્ટ પેડ બ્રીવિંગ માસ્ટર ને મારો બાપો શૂટિંગ કરે, બંદૂક રાખે, ગુંડાઓ રાખે, તે વખત જમાના બહુ મજબૂત તગડો માણસ, બૂમ પાડે તો હું પિશાબ કરી દઉં, બહુ બહુ મજબૂત હતો. ને પૈસા વાળો ને બધા બધા એ નામ એનું પહેલવાન શિકારી બાબા સરદાર સિંહ એવા ગુંડાઓ તંતન શાળાઓ આવે જી હજુ જ્યોતિષી જે પણ છે વિદ્યા એ ખરેખર એની પર વિશ્વાસ રાખવા જેવું નથી, પરંતુ ડુ યુ ફીલ દેટ કે જ્યોતિષ એ ખરેખર વિજ્ઞાન છે, કોઈ ગણતરી છે? વોટ ડુ યુ ફીલ? હરેક નો ઓપિનિયન જુદો છે. રેશનલિસ્ટ મને એમ કે આ બંકમ છે, તો હું એમ જ કહું કે તમે તમારી રીતે ખરા છો. કેમ કે હું કેમ કે મારા પ્રોફેસરો એસઆર ભટ્ટ ને નિરંજન ભગત હતા ને દાવર. એસઆર ભટ્ટ એટલે એટલો જબરજસ્ત પ્રોફેસર કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એ લેક્ચર જવાનો હતો, એલડી કોલેજમાં. નિરંજન ભગત એસઆરએ મને એમ જ કીધું છે કે હરેક માણસનું ઓપિનિયન જુદો હોય છે. તો રેસ્ટરીસ એમ કે બકવાસ, તો એમ કહીશ કે હા મારા જીગરના ટુકડા તારા હિસાબે બકવાસ છે. પછી ઉમેર્યું અંદર બકવાસ બી, ને હું કહું કે બોમ્બ બી અંદર ઉમેર્યું અંદર. હા, પણ આ મારા હિસાબે આ શાસ્ત્ર છે, આ ઋષિ મુનિઓએ આ બધું કરાયું છે. ને હમણાં વશિષ્ઠ મહેતા છે અમદાવાદના, મોહન પટેલ છે, પછી પેલો આ કયું છે નસ્તું પેલા આપણું હેમંગ ગણેશ સ્પીક્સ, ગણેશ સ્પીક્સ, આ બધા બાબી બહુ કેપેબલ જોશીઓ છે જ. ને દે આર વેરી વેરી ગુડ એસ્ટ્રોલોજર્સ. એનું છે કે દારૂવા રોકેલો છે ને, પણ આ આ બહુ જબરી વાત. મને મારો એક ફ્રેન્ડ હતો વિનોદ જોશી ભવન, એને રતનપુરમાં રાયપુરમાં રહેતો હતો, એ મને એને દાહેરભાઈ જોશી પાસે લઈ ગયો. તો દાહેરભાઈ જોશીએ મને કીધું કે અરે તું તારા બાપાની મીરોમાં ન જવાય, મને કહે છે. મેં કેમ? તો કે તારું નસીબ એવું છે કે તું આ એસ્ટ્રોલોજીનો ધ્વજ સારી દુનિયામાં ફેરવશે. નહીં હું નહીં. ને પછી એને દાહેરભાઈએ દાભાની મને ઠોકી દીધી, પણ યાદ રાખજે આ તારું નસીબ છે, આ તારી હોશિયારી નથી. જબરજસ્ત. એટલે એનો મીનિંગ કે ધધેરા તારા કરતા વધારે સારા જોશીઓ છે, પણ તારું કર્મ ને ધર્મ છે. એમ નથી કે યુ આર ધ બેસ્ટ, પણ યુ આર ધ લકીસ્ટ લીડર એન્ડ જસ્ટ ફોર બીકોઝ ઓફ લક, લક ને ભાગ્ય. એને કીધું છે કે ભાગ્ય કર્મ ને ધર્મ, નોટ ઇન્ટેલિજન્સ. ને બરાબર છે. જેના વશિષ્ઠ મહેતા નો બી મામા જોશી હતા, મારો બાપો તો મીનમાં હતો ને પહેલવાન હતો ને શિકારી હતો, છતાં પણ આપ આ લાઈનમાં આમ આ ટોપ લેવલ પર. પણ આ જબરજસ્ત ગાયબજે કીધું તે કેવું? ઓ ગ્રેટ. ઇન્ફોર્મેશન. હા, ને વિનોદ જોશીનો બાપ રતનપુરમાં, ને વિનોદ જોશીનો ફ્રેન્ડ ભાવચંદ્ર ભટ્ટ. હા, આ બધા ખબર, આ બધા ભટ્ટીઓએ મને લઈને શિવના મંદિરમાં રાયપુરમાં ચટોતો હું. પછી આવ્યો ગણેશ, એક વખત પછી અંબા, અંબા એમ નથી, શિવ પરથી માતાજી અમદાવાદ નો માણસ. પછી આવ્યો મારો બાપો મળી ગયો ત્યારે હનુમાન આવ્યો, એવું નથી એકદમ. ને પછી છેલ્લે આવ્યો મીઠો મધુરો અમારો જાડેખા ને અમારો દિલબર આંખોની નૂર ગણેશ. એટલે એકદમ તમે માનો કે સીધું ગણેશના દર્શન થયા. બેજાજી, દર્શક મિત્રો જોયું તે પ્રમાણે વાત ખૂબ જ રસપ્રદ દોરમાં આવી ગઈ છે આ કાર્યક્રમ, અને બેજાજી પાસે ઘણી બધી વાતો કરવાની છે, પરંતુ સમય થયો છે એક વિરામનો. મળી એક નાનકડો બ્રેક પછી.
માણસ જન્મી ભારત દેશ ને વાય કયો પક્ષે વોટ આપો? આ દેશ નું સારું બુદ્ધિ છે ને અહીંથી પરદેશ જઈ રહ્યું છે. ઉપર ભગવાન દેશી ધરતી માં હતા, બધી ખપ થઈ ગઈ. જો ધરતી એ અમારી માં તૈયાર મસાલો ક્યાંકથી મળી જાય તો ફટકારી દેવો. છે અભિવ્યક્તિનો સૌને અધિકાર, આ છે જનતાનો અવાજ. જનતાનો અવાજ શનિવારે રાત્રે 9:30 પુનઃ પ્રસારણ, રવિવારે 7:30 તથા સોમવારે 12:30. દર્શક મિત્રો, બ્રેક પછી બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં, એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે માં. આજે અમારા સ્ટુડિયોમાં ગેસ્ટ બન્યા છે જાણીતા જ્યોતિષી બેજાન તારવાલાજી. અભયજી, બ્રેક પહેલા આપણે વાત ચાલી હતી તે પ્રમાણે કે આપને બસ એક અંદરથી થયું અને ધીરે 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 આપે કીધું તે પ્રમાણે ગણેશજી સાથેનો સીધો નાતો આપનો જોડાઈ ગયો. પણ ક્યાંક એવું લાગે છે કે જ્યોતિષી વિદ્યામાં આપ તો એક વિશ્વની અંદર જ્યોતિષી વિદ્યામાં ડંકો આપનો એક, અને એક નામ જયારે પણ જ્યોતિષનું આવે ત્યારે બેજાજીનું આવે. પરંતુ ક્યાંક એવું નથી લાગતું કે અમુક વખત લે ભાગુ જ્યોતિષ હોય છે, અને જેના કારણે કદાચ ક્યાંક જ્યોતિષીઓનું જે પણ આખું સ્તર છે એને બદનામ કરે છે. પણ આ પહેલું તો ખરું બી હોય તો અમુક અંશે જ. ને હવે હું ભાઈ બહુ દયાળુ માણસ છે, એ બિચારો રવિ, હરેક નો ઓપિનિયન જુદો હોય છે, એ રવિ ખાતો હોય તો. પણ લોકો અમદાવાદી બહુ હોશિયાર, એ અમદાવાદી એ પેલો બે પેલો જોશી શબ્દ બોલે એટલે એને અમદાવાદમાં તો થકેલાવું બહુ ચાલે નહીં. મુંબઈમાં પેલો શો બહુ કરે ને ટાઈ બાઈ સુધી બેસે તો 6 મહિના સુધી ચાલે. પણ જયારે અંગ્રેજીમાં એક કહેવત છે, વોટર ફાઇન્ડ ઇટ્સ ઓન લેવલ, છેલ્લે તો ખબર. પણ હું એમ કહું છું કે આપણા દેશમાં ઘણા સારા જોશીઓ બી છે. હું આઈ એમ પોઝિટિવ. અને અનેક જો હવે ખરાબ થઈ તો છે, પણ ગાયત્રી દેવી છે, મૌન, આ બધા. હું ખરું કહું છું કે આ લોકો જો આ લોકોની પાસે મારા જેવી પેલી છઠા બોલવાની હશે, જરા ગુલાબી ને ટેકે મેકે, તો દે ગુડ હેવ બીન વર્લ્ડ ક્લાસ. આ બધા જ વર્લ્ડ ક્લાસ છે. પણ એ લોકોને હરાવને પડી બી નહીં હોય, એમ બે હોય, આ બી પડી નહીં હોય. આવા ડ્રેસોને નાટક બાટક ટીવી નો કરી ન શકે. પણ આપણે એમ કહું છું, ધ ગ્રેટેસ્ટ એસ્ટ્રોલોજર્સ ઓફ ધ વર્લ્ડ આર ઇન ઇન્ડિયા. તમારી પાસે આ વેદિક એસ્ટ્રોલોજી છે તો કોઈ અમને શીખવાડવા કેમ નથી આવતું? એટલે હું સમજી ગયો કે મારો ટાંટિયો તો અંદર આવી ગયો. આ એને બાંધું ખુલ્લું કર્યું એટલે આખો પગ તો બહુ વેદિક તારો, એટલે આખો ટાંટિયો જ અંદર આવી ગયો. પછી મેં અહીંયા લોકોને કીધું તો મને કહે છે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ. એ બી એમ બનાવે છે કે લોકો કેટલા માન છે. એમ નથી કે હા, પણ હું મારા જોશીઓની ભાઈઓની વખાણ કરું, એ તો એ મારી ખુશીની વાત છે. ઓકે, પણ હા, હવે થોડીક એક વાત કરવી છે કે આપની પાસે ઘણી બધી સેલિબ્રિટીઝ પણ આવતી હશે. કારણ કે બેજાનજી ને જો દરેકે દરેક નીચલા લેવલ થી ઉપરના લેવલે ટોપ લેવલ સેલિબ્રિટીઝ છે, બધા લોકોને ઈચ્છા હોય છે કે મારું ભવિષ્ય શું છે, આવનારા દિવસો મારા કેવા હશે. કઈ કઈ સેલિબ્રિટી સાથેનો આપનો અનુભવ? પહેલે તો આવ્યો પેલો પ્રેમનાથ ની બેન, એટલે રાજ કપૂર ની બહેન. બિલકુલ, એટલે પ્રેમનાથ સાથે. હા, પછી રાજ કપૂર નું બોબી, એ બધામાં હું જતો. આ એમાં કેમ કે પ્રેમ કામિની કૌશલ ને પ્રેમનાથ સાથે બને, એટલે કાબીલે કૌશલે મને પ્રેમનાથ સાથે ઇન્ટ્રોડક્શન કરાવ્યું. પ્રેમનાથે જાહેર કરી નાખ્યું એ જ દિવસે કે આજથી મારો રાજ જોશી બેજન દારૂવાળા. આ બધું આ નવેમ્બર છે. મારા પાસાની કયા વર્ષની વાત છે? લગભગ 22 વર્ષની. મેરા નામ જોકર ની આ બસ્તારી માંથી તો મને ખબર છે. પછી મેરા નામ જોકર આવ્યું, પછી હીના આવ્યું, પછી જુલી આવ્યું, બોબી, હા બોબી, બસ બોબી મને ખબર છે ત્યારથી. પછી પેલો એ આવ્યો, પેલો કાલીચરણ ઓફ સુભાષ ગાય. આ બધાની સાથે બધા હું, ને આઈ વોઝ વેરી હેપી પ્રેમના તાજ રહું.
ને એની એની સાથે જ રહું, એની સાથે જ. ને અહીંયા બી એક શો કીધેલો ને મારી સાથે પ્રેમનાથ બહુ સારો હતો. પછી આખું મને ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવી, પછી એની મેચે મેચે બીજા બજાર આવ્યો, રામકૃષ્ણ બજાર, રામકૃષ્ણ બજાર એના દીકરાઓ નહીં, રામકૃષ્ણ બજાર. એટલે પછી યોગેશ મફતલાલ, 25 વર્ષ પહેલા યોગેન્દ્ર મફતલાલ આવી ગયા, મફતલાલ હાઉસના. હમણાં જ એના દીકરાએ મને ફોન કીધો, મેં કહું શું કીધો, એટલે આ બધા આવી ગયા છે. ગંગુલી આવ્યો, પછી તેંડુલકર આવ્યો. ને અહીંયા અમદાવાદમાં દેર વોઝ એ મેચ વિથ ન્યુઝીલેન્ડ, તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ કોકો ગોઠવી નાખ્યું. ને પેલા તાજમહાલ હોટેલમાં જ ગંગુલી, દ્રાવિડ ને તેંડુલકર ને હું મળ્યું. હવે આમાં જરાક હું પેલો પારસી બાવો ને, એટલે મેં કીધું કે કુંડલી સે તો બહુ દેખતા હૈ, હાથ સે ભી બહુ દેખતા હૈ, હમ તુમકો રમણ સે દે દેગા ડાઈસ. એ લોકો પાસે હવે રમણના માટે મને ખબર કરી, પણ ખરી ખરી પણ નાટકીય સ્વભાવ ખરો, હવે છે તો છે, હવે કેમ કરી, હવે તને રમણ ફેંક્યા. ને પછી મેં જરા જોયું કે આ લોકો કેવા છે, કેટલા પાડીવા છે. તો મેં દ્રાવિડને કીધું કે તું પટલો છે, પણ આને કહેવાય ફોરમ, યસ, આ તારો ફોરમ બહુ મજબૂત છે. તો પેલો લાંબો દ્રાવિડ 11 જાન્યુઆરી એનો જન્મ, 1 ફૂટ ઊંચી ઉછળ્યું ને કે છે હાટા, ને પછી એમ કે ના ભાઈ વી એક્સરસાઇઝ ઇવન મોર, હાટા કરીને દ્રવિડ, હા દ્રવિડ, રાની પણ ઠંડો રાહુલ, હા હા. પછી મેં ગંગુલીને કીધું યુ વિલ કમ અગેન, વેરી ગુડ. ને આ બધું તેંડુલકરે અરે કીધેલું કે તારી પહેલે હું તેંડુલકરને મળેલો, ને એને કીધેલું કે આ લોકોને મારી પાસે મોકલજે. પણ ધીસ ઇઝ ઓફિશિયલી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પબ્લિશ કર્યું છે એટ ધ તાજ રેસિડન્સી. વાજપેયી બોલાયો, આ બધું આ છે ને કે દારૂ વાળો કરતો જ નથી. ક્યાં પારસી બાવો ને ક્યાં પેલો આરએસએસ તો ઉસ્તાદ, અરે મેં મેન કાઠી પણ થાય છે. આ બ્યુટી ઓફ લાઈફ આ છે. એને બોલાયો 10 રેસકોર્સમાં, મેં તો એને વીક પારસી સ્કોલી કોટી અરિંગ, મેં એને કોટી કરી. હવે એ એ જરા એમ થયો પણ ના નહીં પડે, કે છે કે આ સારો ગાડો કોણ છે, યારો હું પ્રાઇમ મિનિસ્ટર છું, હું એને બોલાવું છું. પછી વાતો કરી, પછી મેં છેલ્લે મેં કીધું કે સાહેબ આ બહુ વાજપેયીને ફૂલ માર્ક્સ, બાજી મારી ગયો વાજપેયીનો આ બેજન, મારું નામ કે વાજપેયીએ મેં કીધું કે સાહેબ તમે આ મુસલમાનો પર જરા જોર વધારે કરો છો. તો કે જોર વધારે કરવાની અમારી ઈચ્છા તો નથી, થઈ જાય તો વી આર સોરી. તો મેં કીધું કે સાહેબ તમે બહુ ભોલા છો. તો વાજપેયીએ મને કીધું હું તારી પાસેથી જ આજ્ઞા શીખ્યો, એટલે વેરી સ્માર્ટ. પછી મેં જતી વખતે મેં કીધું થેન્ક યુ ફોર કોલિંગ મી, વાજપેયી સેઝ નો થેન્ક યુ ફોર કમિંગ. જબરજસ્ત મને વાજપેયી મીઠો ને મધુરો લાગ્યો મને. બસ હું અડવાણી સાહેબ ફૂકી રહે, હું કોઈ નામથી ગુરુ તો ઓકે ફૂકી રહે, પણ નાવ 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 ધ ઓલ ધ ફિલ્મ સ્ટાર્સ ની વાત કરીએ કદાચ ખાસ કરીને અત્યારે તો કોઈની પણ કુંડલી જો આપને કદાચ એની ડેટ્સ યાદ હોય તો વોટ ઇઝ ધ અમિતાભ, અમિતાભ 11 ઓક્ટોબર, લિબ્રા બહુ લિબ્રા લિબ્રા તૈયાર મસાલો ક્યાંથી મળી જાય તો ફટકારી દેવો. છે અભિવ્યક્તિ નો સૌને અધિકાર, આ છે જનતા નો અવાજ. શનિવારે રાત્રે 9:30 કલાકે પુનઃ પ્રસારણ
રવિવારે સાંજે 7:30 તથા સોમવારે બપોરે 12:30. દર્શકો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. ગેસ્ટ ઓફ ધ ડે માં આજે અમારા એટલે કે આપણા બધાના મહેમાન બન્યા છે બેજાન દારૂવાલાજી. બેજાનજી, બ્રેક પહેલા વાત ચાલતી હતી તે પ્રમાણે કે અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર અને લીબરા વિશે આપ કઈ કહેતા. દેવાંગ અમિતાભ લીબરા, પછી મહાત્મા ગાંધી લીબરા, લાલબહાદુર શાસ્ત્રી લીબરા, અમજાદ ખાન શોલે ફેમ ઇન્ડિયામાં લીબરા ઇઝ વેરી પાવરફુલ. ને હવે આ બને કે જો ભાઈ હું ઈશ્વર નથી, કોઈના માટે ખરાબ બોલતો નથી, પણ ઐશ્વર્યા રાય ને એનો પેલો એ અક્વેરિયસ એનો બાબો છે અભિષેક. 9 મહિના સુધી બહુ જાણતું નથી, અમિતાભ નો ઈશ્વર મારી વાણી ખોટી કરે તો હું તો કોઈના માટે. પણ આજથી 2 વર્ષ પછી અમિતાભ કમ્સ ઇન ડિફિકલ્ટીઝ. પણ મેં કીધું એટલે થઈ ગયું એવું નથી. મીન્સ વિધિન 2009. પણ દારૂ વાળો યાદ રાખજો, ખોટો જઈ શકે છે, એ પહેલે બી ખોટો ગયો છે, એ પોતે કબૂલ કરે છે. આ માટે ગોડી બધા મને ગમે છે, બહુ લાંબો છે, 6 ફીટ 2 6 ફીટ 3, ને હું મારા કરતા 1 ફૂટ મોટો છે, એટલે મને બહુ ગમે એમ જોવું પડે. રૂપાલાએ કીધું કે આ તું મિનિસ્ટર બનવા નો, તેણે બી એક્ટિંગ કીધું કે બનવા નો, ને એટલું ખંદાની જ્યારે મિનિસ્ટર બન્યા મારા ઘરે આયા, પગે પડી ગયા. એ જ મારે આઈ મીન એ ખાલી ને વાઘેલા બી આવી ગયા, વાઘેલા. બીજું ખાસ કરીને મારે ઇન્ટરનેશનલ અને ઇન્ડિયામાં જે ટેરરિઝમ છે એના વિશેની વાત કરવી છે કે શું વિશ્વની અંદર આતંકવાદ વિશેની કોઈ અગર જો કોઈ આપની આગાહી હોય કે ઇટ વિલ બી અંડર કંટ્રોલ વિધ ઇન શોર્ટ ટાઈમ કે પછી બૂમ થશે. ઓસામા છે, એનો જન્મ 10 માર્ચ છે. આઈ ફાઉન્ડ આઉટ ઇટ ઓસામા બિન લાદેન. ને એના માટે એમ કહું છું કે હવેના જે 2 વર્ષ આવશે તેમાં એ પકડી જશે. એમાં હું શું કરું છું, એસ્ટ્રોલોજી સાથે ટેરોટ કાર્ડ બી હું સમાવેશ કરી દઉં. ને આ ટેરોટ કાર્ડ છે નંબર 16, એમાં ટાવર તૂટી ગયું છે, એનો મીનિંગ બહુ પાવરફુલ માણસ પણ છેલ્લે એ પડી જાય છે. એનો મીનિંગ એમ થાય કે મરી જાય, સુસાઇડ થાય, પકડાઈ જાય. વિધિન 2 યર્સ ઓસામા બિન લાદેન માટે ખરાબ ટાઈમ છે, મીન્સ કદાચ વિશ્વ માટે સારું છે એ બી નથી કહેતો હું. પણ હવે કેમ કે હવે આ બધું બહુ કોમ્પેર મેં સંગમાં જોયું છે કે આ મેં જોયું છે, કયો પતંગ કામ પેટથી લડે છે, ન પતંગને ખબર, ન દોરીને ખબર, ન ચકાવનારને ખબર. આ કેમ ચાલે છે, આ કેમ થાય છે, શું શું થાય છે, આ સારું કે કઈ કઈ હમજન કે આ મને કોઈ મારો દાખલો કે આ વિવિંગ માસ્ટર શિકારીને રાઇફલ ઇંગ્લેન્ડથી ખાસ મારો ડોહો રાઇફલ લે, પછી અખાડામાં કુસ્તીઓ કરે, ને પછી બૂમો પાડે, ને મટન ગોશ ખાય, ને એનો દીકરો ગણેશ નો. એટલે હાઉ ડુ યુ રીચ આ બેનુ? તમે ત્યાં તો અમદાવાદ છે, અમારો બંગલો ફિરદોસ જેમાં ગૌતમ શાહ રહે છે એ બંગલો છે શાહીબાગમાં, એમ નથી કે ફેકમ ફેકી, એ બંગલો અમદાવાદમાં છે, છે જબરજસ્ત બંગલો છે. મારો બાબો બી વિવિંગ માસ્ટર, તો મેં મારા પ્રોફેસર એસ એલ ભટ્ટ ને વાત કરી, તો મને કહે છે
કે અલા કાગા પારસી આપણી આપણી જવાયલી કે જો એટલા બી મારો ફ્રેન્ડ હોય ને આપણી તો પ્રોફેસર ને કવિ હો આપણાથી મેં કીધું કે બચ્ચો શેરી મેં તમારો બાપ સારો છે પણ કદાચ મને ઘરમાંથી ફેંકી દે તો કે શું કરવા મારું ઘર ખાલી છે એસર બટ Oh. He was a great prophet. Shakespeare and my Niranjan Bhagat jive che. Ene tame asal bhat mate pucho, ene Niranjan aavru mutu dekhkar aati hai tumne. Jaban, yes, great world class. Itle aa badu thayu che, itle have potani jindagi pe aavu thayu che. Ne aa badu daaya bhai joshi hai kidan. Are dream hatu, etle apna papa nu dream hatu ke aap living master hai. Na, living ambulance. Ame bada parsiyo ke ba bahut safe. કે એ મિલમાં જાય મારો બાપો 10 થી 6 નોકરી કરે ઘરે આવે ભોજન કરે જરાક એની વાઇફ સાથે ગુફ્તગુ કરે ને 10 વાગ્યા સુઈ જાય મીઠો બાપો મીઠા પારસી તેરા બદલાવા આ ટીવીમાં ટાટો પડે છે તારી સાથે મીઠો બાપો મીઠો પારસી આ તારી સાથે ટીવી ઉઠા આ તમારું જે પેલું કહું તમારું સિટી નો નંબર થાય છે અંકશાસ્ત્ર એ નંબર 9 એટલે આજ વર્ષથી ઓક્ટોબર થી ડિસેમ્બરમાં વીલ બી ડુઇંગ બેટર દર્શક મિત્રો આપે જોયું તે પ્રમાણે એક ખૂબ જ સુંદર મુલાકાત અમને પણ ખ્યાલ છે કે બેજાની સાથેની વાતચીત હજી પણ આપણે સાંભળવી છે પરંતુ સમયનો ક્યાંક આપણે મર્યાદા છે અને ડેફિનેટલી આપણે પ્રોમિસ કરીશું કે જો બેજાની હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવવાનો સમય આપશે તો ફરી એકવાર એક મુલાકાત કરીશું અને બાકી રહેલી વાતો ત્યાં પૂરી કરીશું દર્શક મિત્રો આ જ રીતે નવા વિશેષ વ્યક્તિત્વને હાજર કરીશું અમે આપના ફેવરેટ કાર્યક્રમ અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે માં આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તમને જરૂરથી લખીને મોકલાવવાનું સરનામું છે સિટી ન્યૂઝ C-202 સદાનંદ કોમ્પ્લેક્સ સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ અમદાવાદ અને મારું મેલ એડ્રેસ છે citynews@citybroadband.com તો ચાલો દર્શક મિત્રો મને અને બેજાનજી ને અહીંયા રજા આપશો ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે નમસ્કાર જય ગણેશ